ભારત દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 177 દિવસ બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ ઈમાનદાર દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની જામીન અરજી ગ્રાહ્ય રાખી જામીન મુક્ત કરવામાં આવતા અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આજે સાંજે 6 કલાકે આપના કાર્યકરોએ મોં મીઠું કરી ખુશી વ્યક્ત કરી હતી. નમસ્કાર. જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ 13 સપ્ટેમ્બર, એમાંય જ્યારે ઐતિહાસિક વાત કરવામાં આવે તો આજે એક વિશિષ્ટ દિવસ છે. વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે અને એમાં સોનામાં સુગંધ ભરી છે. કટ્ટર ઈમાનદાર પાર્ટી તરીકે સમગ્ર ભારત પર ઉપરાંત જેની વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે એવી આમ આદમી પાર્ટી, છેલ્લા 10 વર્ષના કાર્યકાળની વાત કરું તો આઝાદ ભારતની અંદર ઘણી બધી પાર્ટીઓનું સર્જન થયું અને ઘણી બધી પાર્ટીઓ અલિપ્ત પણ થઈ, પણ એની વચ્ચે એક એવી પાર્ટી કે જેની અંદર કહેવાતી વિશ્વની મોટામાં મોટી પાર્ટી કે જેને એને ખતમ કરવામાં આ 10 વર્ષની અંદર કોઈ કસર છોડી નથી, સત્તામાં બેસી અને તંત્રને વહીવટીતંત્રનો ઉપયોગ કરી અને એક કટ્ટર ઈમાનદાર પાર્ટીના 1x1 એક એક શીર્ષ નેતૃત્વ જે અમારો નેતા છે એને જેલના હવાલે કરવાના કોઈ પણ કાવા દાવા કરી અને જેલમાં મોકલ્યા પછી પણ ટોર્ચરિંગ કરવામાં કોઈ જ કસર નહીં, એવું જબરજસ્ત ટોર્ચરિંગ કરેલું છે અને એવું ટોર્ચરિંગ કરવા પછી પણ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કેજરીવાલજીના જામીન અરજી મંજૂર કરી અને એમને જેલમુક્ત કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એક ખુશીની લહેર જામી છે અને એ ઉપક્રમે આજે અરવલ્લીની અંદર આમ આદમી પાર્ટી ટીમ વતીથી અમે એ વહીવટ ન્યાયતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એ તમામ પ્રજાજનો કે જે સામાન્ય પ્રજામાંથી જેને કે લોકોના સત્તા માટે જે વ્યક્તિ નીકળેલા છે એમને સમર્થન આપવા માટે અને હજી સુધી અમારી લડાઈની અંદર સાથ અને સહકાર આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આ વિડીયો મારફત સાથે સાથે એ પણ જણાવું છું કે હજુ પણ તમારા જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવા એટલા કરી દઉં. આમ આદમી પાર્ટીનો સાચો કાર્યકર્તા તમારા કોઈ કષ્ટથી ગભરાવાનું નથી, તમારી કોઈ તકલીફમાંથી એ પોતે નીચે જવાનું નથી. તમારા જેટલા પણ અત્યાચારો મારા સામે મૂકશે એટલો અમે મજબૂતાઈથી આગળ વધવાના છે. અમારી એકમાત્ર નેમ છે, અમારા રૂપસિંહ કાકા પણ છે, અમારા રાજેન્દ્રસિંહ સાહેબ પણ છે અને આખી અરવલ્લી ટીમ પણ છે, એક નેમ સાથે આગળ વધેલા છે. ન માત્ર ગુજરાત આમ આદમી પાર્ટી, ભારત દેશના હરેક આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એક નિયમ સાથે કે ચાહે અમને મૃત્યુ મળવું હોય તો મૃત્યુ મળે, અમારી જાન જાવી હોય તો જાન જાય, પણ સામાન્ય જનમાણસ છે જે પીડિત છે, શોષિત છે, ગરીબ છે, એના માટેના જ્યારે જ્યારે એના ઉપર યાતનાઓ ઊભી થશે, એના હકોનું જ્યારે જેને કહેવાય ઉલ્લંઘન થશે ત્યારે અમે એના માટે અવાજ બનવાના બનવાના અને બનવાના, ચાહે સત્તાધારી પાર્ટી અમને જેલના હવાલે કરે કે ગોરીઓના હવાલે કરે, પણ અમે ડરવાના નથી. જય ભારત માતા કી, જય ભારત માતા કી, જય જય કરવી ગુજરાત, જય જય કરવી ગુજરાત.